મિત્રો નમસ્તે. દરેક બાપને એનો છોકરો એના જેવો જ બનાવવો હોય, એ દારૂડિયો હોય તો પણ, એ ગમે એવો હોય, ગુંડો હોય, પણ એવું ઈચ્છે કે મારા જેવો જ હોવો જોઈએ, હું જેમ કરતો એમ કરતો હોવો જોઈએ, ગમે એ ભલે ને જાકુબના કરતા હોય તો એને એમ થાય મારો છોકરો એવો જાકુબ થવો જોઈએ. આ ખૂબ ખોટી જીદ છે. તમારો છોકરો તમારા જેવો ક્યારેય નહીં થાય. જો તમે કાયમી એને તમારા માપ સાઇઝથી માપતા હશો ને કાયમી એની ઉપર ઠોકમ ઠોક વજન ઠોકતા હશો, આમ નહીં કરવાનું, હું આવો નહોતો, તારે આમ કરવાનું, હું આમ હતો, હું તેમ હતો. અરે મિત્રો, તમારો છોકરો છે ને માણસ છે. એ માણસ તો એનું નિસર્ગ લઈને આવ્યો છે, એની પ્રકૃતિ લઈને આવ્યું. બની શકે કે તમે જેટલી જબરજસ્તી રાખશો તમારા છોકરા ઉપર કે મારા છોકરાને મારે આવો જ બનાવવો છે, તો એ છોકરો નહીં થાય. પણ તમે પેલો ગાયોનો ગોવાળ ન હોય, એ ગાયોની પાછળ પાછળ હેલો જતો હોય, ગાય ક્યાંક કોઈના ખેતરમાં જાય, છીંડામાં પડ જાય, તો એ ડસકારો માત્ર કરે. એક પિતાની ફરજ આટલી જ છે, ગાર્ડિયન તરીકે, કે એનો કાયમી આમ બોડીગાર્ડ થઈને આમ ફરતું આમ કવચ રાખીને એવું નહીં બની જવાનું કે છોકરો નિર્ણય જ ન લઈ શકે, છોકરાને નિર્ણય લેવાની છૂટ જ ન હોય, એવું ક્યારેય નહીં કરવાનું. બાળકને છે ને એની રીતે વિચારવા દેવાનું, એની રીતે વિહરવા દેવાનું, એની રીતે એની પરિસ્થિતિને જે પામવી હોય કે જે તોડવી હોય કે જે પરિસ્થિતિમાંથી જે રસ્તો બનાવવો હોય બનાવવા દેવાનો. એને આપણને એવું થાય કે હાડું આવું કરશું બાળકને, હાવ રેઢું મૂકી દેવું, એને કોઈક છેતરી જાહે તો, એને કોઈક ફસાવી જાહે તો, અથવા બાળક ક્યાંય ફસાઈ જાહે તો, કોઈ વાતાવરણમાં કોઈ સંગતમાં થોડોક કાંઈક અવળા રવેડે ચડી જાહે તો, આવા ડરના કારણે આપણે સતત એની ઉપર આપણો કેમેરો રાખીએ અને ક્યાંય સ્વતંત્રતા આપતા જ નથી, એની સ્વતંત્રતાને છીનવી લઈએ. સમજો ને કે આપણે એને હાઈજેક કરીને રાખીએ છીએ. હાઈજેક બાળક હોય ને એ તો એકદમ આમ સ્વતંત્ર મિજાજનું હોવું જોઈએ, એને આમ મન થાય ને અહીંયા ચડવું જોઈએ ને પડવું જોઈએ. પણ બાળકને આપણે જ્યારે આવું કરીએ છીએ ને ત્યારે બાળક છે ને ગુલામ થાય છે. તમે જોયા, મેં એવા ખૂબ પુષ્કળ છોકરાઓ જોયા છે કે એનો બાપ હોય ને એ આમ વકીલ, ડૉક્ટર, પ્રોફેસર, ઉદ્યોગપતિ હોય, જબરો હોય, અને એનો છોકરો હાવ નમાલો હોય. આપણને ક્યાંય નૂર ન દેખાતું હોય કે આ બાપનું એક પણ રૂવાટું આ છોકરામાં કાં નહીં, એની પાછળનું બીજું કાંઈ કારણ નહીં. તમે અંદર જઈને તપાસ કરજો અને ઘરમાં કેવું હાલે છે. તો એનો બાપ છે ને સતત એની ચિંતા ને સતત એનું કવચ એનો બોડીગાર્ડ થઈને બેઠો હોય છે. આમ કરવાનું, આમ નહીં કરવાનું, આ સખત અને સખત એમનો એક નિયમ હોય છે. બાળક ઉપર છે ને ક્યારેય આવી રીતનું ઢળવાનું ઢાળવાનું નહીં બાળકને. આપણને એમ થાય ખરાબ થઈ જશે, બગડી જાય, તો આ એનો સમય છે, આપણે શીખવાડવાનો સમય છે જ, શીખવાડવાનું થોડુંક ધ્યાન રાખવાનું, બગડી ન જાય એની થોડીક સંગતની આતે એવી થોડીક એને થોડુંક ધ્યાન રાખવાનું. પણ એની ઉપર આપણે વર્ષી નહીં પડવાનું. બાળકને પોતાનો શ્વાસ લેવાની જગ્યા ન હોય ને એવડો બાળકને છે ને આપણે હાઈજેક નહીં કરી લેવાનો. શું થાય જો બગડશે, તો બગડ છે, બગડે ને જેટલું ભયાનક થાય ને એટલું જ ભયાનક એ બાળકને તમે હાઈજેક કરીને રાખો ને, ગુલામ કરીને રાખો ને, અને એની પ્રકૃતિને ખીલવાનો દો, અને એનું મુરઝાયેલું વ્યક્તિત્વ જે પછી ખડું થાય ને એ એટલું જ ભયાનક છે. એ આમ હોય બહુ અપ ટુ ડેટ હોય, આમ કહ્યાગ્રા હોય, વિવેકી હોય, બધું હોય, પણ અંદરથી છે ને એનો જે અંદરનો એનો ખરો સ્વ હોય ને, ખરો એનો ગોડ ગિફ્ટ હોય ને, શક્તિ હોય ને, ખરી જન્મજાત શક્તિ, એ બુરજાઈ ગઈ હોય, ઠૂઠડું થઈ ગયું હોય. એટલે એ છોકરાની અંદર છે ને તમે ગમે એમ કરો ને તો એ તમારા જેવો ન લાગે. આપણે કહેવત છે ને, બાપ એવા બેટાનું વડ એવા ટેટાનું, બાપ એવા બેટા, અને મોરના ઈંડાને ચિતરવા ન પડે. આ ક્યારે શક્ય બને કે જ્યારે તમે છે ને તમે શું કરો છો ને એ છોકરાને જોવા દો, પણ તમે એને કંઈ કહો નહીં. તમે કહો છો ને એ ક્યારેય છોકરો કરતો જ નથી, તમે કરો છો ને એ છોકરો કાયમી ધ્યાન રાખીને બેઠો હોય છે. શુદ્ધોધન નામનો એક મહાન રાજા, એની પાસે કાંઈ ઘડતું નહોતું, અને એનો ત્યાં એક નાનું બાળક જન્મ્યું ને રાજકુમાર, એના વિશે એક જ્યોતિષ કહી ગયો કે આ છોકરાના કુંડળીમાં વૈરાગ્ય છે, સંન્યાસીનો યોગ છે, ના મહાન સંન્યાસી મહાન વૈરાગ્ય માણસ થાય, રાજાને ન ગમ્યું. એટલે રાજાએ એના માટે એક જુદા એવા મહેલ બનાવ્યા કે ક્યાંય એને વૈરાગ્ય ક્યાંય ન આવવો જોઈએ, એવું નક્કી કર્યું. અને એક એના ગાર્ડનમાં એના બગીચામાં હૂકું પાંદડું પણ પડે ને તો એના નોકરોને કીધું તો એને હૂકું પાંદડું પણ એને દેખાડવાનું નહીં, હું વૈરાગ્ય આવશે કે. એટલું બધું ધ્યાન રાખ્યું, એટલું બધું ધ્યાન રાખ્યું,
કે એ મહાન વૈરાગ્ય ભગવાન મહાન બુદ્ધ ભગવાન બુદ્ધ જે આપણે કહીએ એ થયો. સિદ્ધાર્થ નામનો એક રાજકુમાર ભગવાન બુદ્ધ બની ગયો. આપણને એમ લાગે ઓલા સંન્યાસી કીધું તો એની કુંડળીમાં છે, એવું નથી. આ સાયકોલોજી છે. દારૂડિયો હોય ને દારૂડિયો, એનો છોકરો ક્યારેય દારૂ નથી પીતો, દારૂની કંઈ બી નફરત કરે, કારણ કે એને બાપાને હંમેશા દારૂના નશામાં માને મારતો જ જોયા હોય છે. એટલે એવડી જબરજસ્તી નહીં કરવાની, છોકરાને અંદર એલર્જી આવી જાય કે મારો બાપો આડો હોય ને લહણ ખાઈને પડ્યો જ છે, આમ જ કરવાનું આમ જ કરવાનું. આ છોકરાઓ ખૂબ બગડે. બગડેલ બાપની ઓલાદ જે કહીએ ને આવી રીતની થાય, અથવા તો એકદમ હથડીમાં રાખ્યો હોય ને આમ પાણી માગે તો દૂધ આપ્યું હોય, એ આ બે પ્રકારના છોકરાઓ બગડે. એક વસ્તુ યાદ રાખજો, આપણને એમ થાય કે હાળો આપણી પાસે બધી જ વ્યવસ્થા અને સગવડ છે તો આપણે આપણા છોકરાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ, અને નકર છોકરો ક્યાંક ખાડો હાઈજેક થઈ જશે. અથવા તો મારે હું કંઈક જાણું છું, મારી પાસે શિક્ષણ છે તો મારે આ શિક્ષણનો લાભ આપવો જોઈએ, એને બધું એને પ્રવાસ કરાવો ને એને એમ જબરજસ્તી કે વાં જઈ આવીને ત્યાં જઈ આવીને એકલો જાણ પૈસા લીધા વગરનો જાણ મજૂરી કરીને પછી મને કે તને શું અનુભવ થયો, આવી રીતનું એની ઉપર ઠોકવાનું નહીં. એને પહેલાં તૈયાર કરવાનો, જવું છે કરવા જેવું છે, તારે કરવું હોય તો કહે. એ જવા દો ને એની રીતે એના મનથી જવા દો ને તો શીખીને આવે. બાકી ઠોકીને તમે એને આમ ધક્કો મારીને મોકલો ને તો એમાં કાંઈ દમ ન થાય. એ છોકરાની અંદર કાંઈ ઘટતું ઘટતું તો દેખાય, તમે ભલે ને ગમે એવું હોવો. એટલે છોકરાઓની ઉપર એવી જબરજસ્તી એવો પથ્થર રાખવાનો નહીં કે બાળક કાયમી વજનથી જીવે. એ બગડો તો બગડો, અને જો બગડશે બગડી જાય ને જેટલો ભયાનક થાય ને એટલો જ ભયાનક. તમે કાયમી એને પથ્થર રાખીને ગુલામ જેવો બનાવીને અને મોટો કરશો ને તો એ એવો ભયાનક જ થાય. ભયાનક એટલે તમને એની અંદર કાંઈ આમ દમ નહીં લાગે. આપણા બાપાને શિક્ષણની કાંઈ ખબર નહોતી, કલમ ખડ્યું આવડતું નહીં, ચાર એકડાઈ લખતા આવડતા નહીં, બાપા પોતાની સહી કરતા નહીં, અંગૂઠો મારતા. બાપાને કાંઈ દુનિયાને દેશ શું છે કાંઈ ખબર નહોતી, પણ બાપાને એક ખબર હતી. એ કઈ હતી કે આપણે જે કરતા ને એમાં ક્યાંય છે ને આડો પગ ન કરતા, આમ કરાય ને આમ ન કરાય ને હું ભણેલો છું મને ખબર પડે ને તને નથી ખબર પડતી. આવું એક સંસ્કાર ક્યારેક આપણાથી ગાળ બોલાઈ ગયું હોય કે ક્યારેક એવું હોય ને ત્યારે આમ ડારો દઈ દેતા, એટલે આપણે એનાથી બીતા મારી હોતી લેતા. આપણે આ યાદ રાખવાનું છે. આ તો કુદરત છે, નિસર્ગ છે. રાક્ષસને ત્યાં દેવતા જેવા છોકરા થાય, દેવતાને ત્યાં રાક્ષસ જેવા છોકરા થાય. આ તો કુદરત છે. ગમે ત્યાં ગમે તરફ ઉગે ને ગમે તરફ ઢળે તો એને ઢળવા દેવાનું ને ઢાળવાનું નહીં. હિરણ્યકશિપને ત્યાં પ્રહલાદ જેવો છોકરો થાય ને પ્રહલાદ નહીં આવડી પાછો રાક્ષસ થાય. પ્રકૃતિ છે, આવું ન થાય બધે દરેક જગ્યાએ આવું ન થાય. પણ આપણા છોકરાને એવું નહીં કરવાનું કે હા આપણા જેવો જ થવો જોઈએ. ન થાય તો આપણામાં હાફડા ફાફડા થવા જોઈએ, થઈ જાય, ચિંતા કરવા લાગી. રાત દિવસ આપણે આવી ચિંતાને રાત દિવસ આપણા બાળકનું આપણે પ્રોટેક્શન કરીએ ને, આ જ મુખ્ય આપણા બાળકને છે ને નમાલું અને એકદમ માયકાંગલો બનાવે છે. એને પ્લેટફોર્મ આપો. રંગમંચના કલાકારને જેમ રંગમંચનું પ્લેટફોર્મ ન મળે તો ગમે એટલો સારો કલાકાર હોય તો કામનો શું. ગમે એવી શક્તિ હોય એની શક્તિને જે દિશામાં જવું હોય એ દિશામાં ન જવા દો. તમે એમ કહો તારે ત્યાં નથી જવાનું, તારે એ નથી કરવાનું, તારે આ જ કરવાનું છે, તારે મારા જેવું બનવાનું, મેં આમ કર્યું હતું, મેં આમ કર્યું હતું. આપણી જ બાય ગુણગાથા ગાવી અને આપણો જ ઇતિહાસ બતાવવો અને બાળકને એની અંદરની જે નિસર્ગને જ્યાં ખીલવું છે, જ્યાં પ્રસરવું છે, જ્યાં વિકસવું છે, જ્યાં આકાશને આંબવું છે, જ્યાં આપણે આંબા ન દઈએ તો એ બાળક નમાલું થાય. તમે ભલે વકીલ હોવો, તમે ભલે ડૉક્ટર હોવો, તમે ભલે ઉદ્યોગપતિ હોવો, તમે ગમે હોવો, બાળકને માત્ર તમારા ભેગો ભલે આંગળી પકડીને ચલાવો. તમારો જે વ્યવહાર હોય, તમારું જે ખેતરમાં ખેતર ખેતી કરતા હો કે ફેક્ટરીમાં ફેક્ટરી ચલાવતા હોય, આ બધું બાળકને તમારી સાથે રાખીને બતાવો કે ભાઈ હું આમ કરું છું. બાળકને છે ને બહુ બોલવાનું નહીં, બહુ માર્ગદર્શન નહીં આપવાનું, બહુ પેગામ સંદેશ નહીં આપવાનો. બાળક છે ને તમે કયો એના કરતાં તમે કરો છો ને એ કરે છે, એટલે મેટર એની ઉપર નિર્ભર રાખજો કે એ જોવે છે. આજ નહીં તો કાલ હમસશે, બસ આટલો ભરોસો રાખવાનો. હા, એ ક્યાંક લથડતું હોય, ક્યાંય બગડતું હોય, દારૂ પીવા વર્ગી જતું હોય, ડ્રગ્સ લેતું હોય તો એને ના પડાય નહીં. મોબાઈલ માગે તો મોબાઈલ નહીં અપાય. દરેક બાબતો આપી નહીં દેવાની, આપણે બધું આપી દઈએ છીએ એમાં તો આપણું બધું ઊંધું રહે છે. અસ્તુ જય હિન્દ, જય ભારત મિત્રો.